નસવાડી તાલુકાના બરોલીના ખેડૂતે થ્રી વ્હીલર છકડામાં પાછળ બોડી કાઢી નાખીને નાની કલ્ટિવેટર જોડીને ખેતરમાં ઘાસની સફાઈ માટે હળ લાકડાની જગ્યાએ છકડા દ્વારા ખેતી કરે છે. આધુનિક યુગમાં ટેકનોલોજી તરફ ખેડૂતો વળ્યા. અત્યાર સુધી થ્રી વ્હીલર છકડા રોડ ઉપર પેસેન્જર તેમજ માલની હેરફરી કરતા જોવા મળ્યા હશે, પરંતુ નસવાડી તાલુકાના બરોલીના ખેડૂત કમલેશભાઈ બિલે થ્રી વ્હીલર છકડામાં પાછળની બોડી કાઢી નાખી તેમાં કલ્ટિવેટર ફિટ કર્યું અને કપાસના છોડની વચ્ચે જે અંતર હોય છે તે ભાગમાં ખેડી શકે તે રીતના ફિટિંગ કરીને થ્રી વ્હીલર છકડા દ્વારા ખેતરોમાં કોડાણ કરી ઘાસની સફાઈ કરે છે. તેના જણાવ્યા મુજબ બે બળદ પાલવવામાં રોજનું 50 રૂપિયાથી વધુ ખર્ચ થાય છે અને 12 માસ બે બળદ પાછળ એક સભ્યને તેની પાછળ રહેવું પડે છે. જ્યારે થ્રી વ્હીલર છકડામાં જરૂરિયાત હોય ત્યારે 500 રૂપિયાનું ડીઝલ નાખીને 10 કલાક કામ થાય છે, જ્યારે સમયનો બચાવ થાય છે. સાથે નાની જગ્યાઓમાં છગડો પલટાવી શકાય છે અને ટ્રેક્ટર ફેરવવામાં કલાકના 700 રૂપિયા ખર્ચ થાય છે. ટ્રેક્ટરની કિંમત 5 લાખથી વધુ છે, જ્યારે 70 હજારમાં આ થ્રી વ્હીલર છકડા તૈયાર થઈ ગયો છે, જેનાથી ખેતરમાં ખોડાણ શરૂ કરી દીધું છે અને આમાં રોજગાર પણ મળે છે. હાલ ખેડૂતો આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે, જેનો આ વર્વો નમૂનો સામે આવ્યો છે. મોસેસ સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર. શું ફાયદો થયો છે અને છકડું કેવી રીતના ખેતરમાં ચાલે? ખેતરમાં સારી ખેતી થાય છે અને બળદ કરતા સારું છે. બળદને આખો દિવસ આપણે ઘાસચારો કરવો પડે એની અંદર, એની કરતા આમાં 5 લિટર ડીઝલ નાખીને ખેતી કામ સરળતાથી થાય એવું સાધન છે. આ કેટલામાં તમને ખર્ચામાં પડ્યું અને જેનાથી તમને રોજ કેટલું કામ કરી શકો? આ ખર્ચો 60-70 હજારમાં પડ્યું અને આખા દિવસની અંદર 2-3 હજારનું કામગીરી થાય છે.